हेलो फ्रेंड्स, दिस इज़ अरुण वेकरिया, रिप्रेजेंट टीम इन्फिनिटी ई ओरेकल। आज आप जोईशू के नवा ईसी ई ओरेकलना अपडेट प्रमाण ईसीएन ने टीआरसी 20 में कई रीतना कन्वर्ट करवाना, तो यू अपने डिटेल में आज जोईशू। सौथी पहला तमे तमारो ट्रॉन लिंक अकाउंट ओपन करो, एनी अंदर कम से कम एक ट्रॉन थी तमारे जे एक ट्रॉन छे तो एक ट्रॉन थी तमारे तमारो अकाउंट ओपन एक्टिवेट करेलू होवू जरूरी छे। हवे जारे तमारे ईसीएन टीआरसी 20 आ ईसीएन छे आ जूना कॉइन छे ए कॉइन ने तमारे ईसीएन टीआरसी 20 में ट्रांसफर करवा होय तो हमणा रिसेंटली मैं 10:33 मैं बे कॉइन ट्रांसफर करीने आपणे चेक करेलू छे। तो एना माटे तमारे सौ प्रथम तमारे तमारो लॉगिन ओपन करवू पड़शे, त्यांथी जईने तमे तमारू क्रिप्टो वॉलेट डिटेल छे त्यां जवू पड़शे। त्यांथी जईने तमे व्यू डिटेल उपर क्लिक करशो एटले अहीं तमे जोई शको छो जूना मारी पासे 28 कॉइन पड़ेला छे अने ईसीएन टीआरसी 20 पर हमणा बे कॉइन हमणां मैं जे रिसेंटली जे जूना ट्रॉनमांथी जे मैं ट्रांसफर करेला छे ते अहीं तमने દેખાડે છે। એપ્રોક્સિમેટ આની અંદર 10 મિનિટનો સમય લાગે છે। 10 મિનિટના સમયની અંદર આપણા ઈસીએન ટીઆરસી 20 વોલેટમાં આપણા કોઈન જમા થઈ જાય છે। તો હવે આપણે આને ડિટેલમાં જોઈએ કઈ રીતના કરી શકાય। તો સૌ પ્રથમ આપણે જો તમારું અકાઉન્ટ અગર એક ટ્રોનથી લોગિન નથી કરેલું અથવા તો એક ટ્રોનથી અકાઉન્ટ ઓપન નથી કરેલું તો તમારે સૌ પ્રથમ તમારે એની અંદર ટ્રોન નાખવા પડશે અને ટ્રોન નાખવા માટે તમે તમારા જે ઉપર સબ અપલાઈન છે અથવા તો તમારે જે પ્રોજેક્ટ જેને તમને શો કરેલો છે એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો। તો પહેલાં તમે ડેશબોર્ડ ઉપર જાઓ છો, ત્યાંથી તમારે ક્રિપ્ટો વોલેટ ડિટેલ્સ જે ઓપ્શન છે ત્યાં જવાનું છે, ત્યાં વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું છે। તમે વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરો એટલે ઈસીએન ટીઆરસી 20 વોલેટ આવશે, ત્યાં તમે વ્યૂ ડિટેલ ઉપર ક્લિક કરો। ત્યાં આવે એટલે તમારે બારકોડ અથવા તો તમે આ કોડ કોઈ બી રીતે કોપી પેસ્ટ કરીને તમે જઈ શકો છો। હવે આવી જઈએ આપણે આ જગ્યા ઉપર જ્યાં સેન્ડ બટન છે, સેન્ડ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે। સેન્ડ બટન ઉપર જેવું સેન્ડ બટન ઉપર ક્લિક કરશો એટલે ડિફોલ્ટ એડ્રેસ એ તમારું આવશે। હવે અહીંયા આપણે સ્કેન જે બટન છે સ્કેન ઉપર ક્લિક કરીશું, સ્કેન ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આપણી પાસે આવી જશે આપણું એડ્રેસ। અહીંયા લખેલું છે એકાઉન્ટ ઇઝ નોટ એક્ટિવેટેડ, ટીઆરસી 20 ટોકન કેન બી ટ્રાન્સફર નોર્મલી બટ ધ ટ્રાન્ઝેક્શન વિલ નોટ એક્ટિવેટ ધ અકાઉન્ટ। એનો મતલબ એમ છે કે તમે તમારું અકાઉન્ટ એક્ટિવેટેડ કરેલું નથી, તેમ છતાં બી આપણી પાસે નોર્મલી આવેલા છે। હવે અહીંયા મેક્સ બટન જે તમે જુઓ છો તો મેક્સ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા બધા જ કોઈને અહીંયા આવી જશે અને સેન્ડ ઉપર જ્યારે ક્લિક કરવાનું આવે છે ત્યારે તમે સેન્ડ ઉપર ક્લિક કરો છો તો તમારે અહીંયા સેન્ડ ઉપર ક્લિક કરો એટલે કન્ફર્મેશન આવે, કન્ફર્મ બટન ઉપર ક્લિક કરો એટલે જ્યારે તમે તમારી એપ્લિકેશનનું નાખેલું હોય છે એપ્લિકેશન બનાવવા ટાઈમે જે તમે પાસવર્ડ નાખેલો હોય છે તે પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો છે। એટલે અહીંયા તમે જોઈ શકો છો કે મારા અત્યારે 2661 કોઈન છે, અત્યારે બધા જ ઓલ કોઈન અત્યારે મારા પ્રોસેસમાં છે નાવ। હવે જ્યારે મારા ખાતામાં આવી જાય ત્યારે ફરીથી હું તમને એકવાર આનું સ્ક્રીનશોટ લઈને હું તમને કમ્પ્લીટ આખું એકવાર ફરીથી શો કરી દઈશ, ત્યાં સુધી આપણે વિડીયો પોઝ કરીશું। સો ડિયર ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જે રિસેન્ટલી આપણું જે ટ્રાન્ઝેક્શન કર્યું હતું 2661 કોઈન છે તે ક્રેડિટનો ટ્રાન્સફર થઈને મારું જે ઈસીએન ટીઆરસી 20 વોલેટ છે તેની અંદર અત્યારે મારી પાસે 2663 એટલે કે 1-2 પહેલાંના અને 2661 તે ટોટલ કોઈન અત્યારે મારી પાસે અવેલેબલ છે। તો તમે આવી રીતના અને ટોટલ આની પાછળનો જે ટ્રાન્ઝેક્શન ચાર્જ છે તે ટોટલ 6 ટ્રોન કપાણેલો છે, તો 6 ટ્રોન તમારી પાસે અવેલેબલ હોવા જોઈએ અથવા તો તમે તમારી પાસે એ પ્રમાણે અવેલેબિલિટી રાખો તો તમારે એ ટ્રોનનું તમારે ઇઝીમાં ઇઝી તમે ટ્રાન્ઝેક્શન કરી શકશો। તો થેન્ક યુ વેરી મચ એન્ડ જોઈન ટુ ટીમ ઇન્ફિનિટી।